હવે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાની 4000ની વસ્તી ધરાવતા ઉમંગડા વાળા ગામે 500થી વધુ લોકો તાવના રોગચાળામાં ભોગ બન્યા છે. આ ગામમાં ઘરે ઘરે લોકો માંદગીના ખાટલા ભોગવી રહ્યા છે. આશરે 4000ની વસ્તી ધરાવતા જામખંભારિયા તાલુકાના ઉગમણા બારા ગામ છેલ્લા એક માસથી ભયંકર રોગચારામાં છે. અહીં ઘરે ઘરે તાવ સાંધાના શિકાર લોકો આ રોગથી ત્રાહિમામ પોકારી ગયા છે. ઘરે ઘરે લોકો માંદગીના ખાટલામાં છે તો અનેક લોકો ખંભારિયા હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. અહીં ગામમાં રોગચારા એવું માથું ઉચક્યું છે કે કોઈ ઘર બીમાર માણસ વિના નથી રહ્યું. આ બીમારી આટલી હદે વધી જતાં ગ્રામજનો હવે ચિંતામાં મુકાયા છે, કેમ કે આ રોગ શું છે તેમને સમજાતું નથી. તાવ સાંધાના કારણે બાળકો સહિત મહિલાઓ વૃદ્ધ એક મહિનાથી આ રોગ સામે ઝઝૂમી રહ્યા છે. ગામમાં ફાટી નીકળેલા રોગચાળા સામે આરોગ્ય વિભાગ જાણે ઊંઘતી હાલતમાં જોવા મળ્યું. એક માસથી આ ગામમાં 500 જેટલા લોકો તાવ સાંધાની બીમારીથી પીડાતા હોય હોસ્પિટલમાં સારવાર લેવા અને દાખલ થવા છતાં તંત્ર આ ગામની દરકાર લેવા ના પહોંચ્યું. જ્યારે મીડિયા આ ગામે ગયું તો તંત્રને પણ જાણે ગંધ આવતા તુરંત આરોગ્ય વિભાગની ટીમ આ ગામની મુલાકાતે આવી પહોંચી ને બીમાર લોકોના બ્લડ સેમ્પલ સહિતની કાર્યવાહી હાથ ધરી. જ્યારે ગ્રામજનોને જણાવ્યા અનુસાર જે લોકો બીમાર પડ્યા તેમને આપવામાં આવેલી દવાથી તેમને ગળામાં ચાંદા સહિતની તકલીફ વધવા લાગી હોય, હજુ આ રોગ એક માસ વીતવા છતાં કાબૂમાં લેવામાં તંત્ર નિષ્ફળ ગયું છે, ત્યારે એક માસથી ભરડામાં લીધેલ તાવ સાંધા સહિતના આ રોગ પર તંત્ર કાબુ મેળવી આ ગામને બેઠું કરે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ZS TV, દ્વારકા. આજે બછલાવાડા PSC મેં આવેલ ગામ ઉગમના બારાની મુલાકાતે આવ્યા છું. અગાઉ પણ બે વાર આવી ચૂક્યા છું. અહીંયા મને જાણવા મળ્યું કે લોકોની સાંધા મેં દુખાવો સાથે તાવની કેસો જોવા મળેલ છે. આમ તો સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરીની સુવિધા છે અને શંકાસ્પદ તાવના કેસ ચિકનગુનિયા સમજી અને ઇન્વેસ્ટિગેશન કરાવ્યા અને તમામ કેસો નેગેટિવ જોવા મળ્યું છે. હવે આજે ફરી અમે બ્લડના સેમ્પલ લઈએ છીએ અને એને પુણે મોકલાવશો વાયરોલોજીમાં, જેથી કરીને ખાતરી થાય કે કઈ પ્રકારની તાવ છે. હેલ્થના ટીમ કાર્યરત છે, ડૉક્ટરો પર અહીંયા અગાઉ છે કાર્યરત છે, રોજેરોજ સર્વે કામગીરી ચાલી રહ્યા છે. તદઉપરાંત રિસેન્ટલી જે છે આપણે અહીંયા લોકોની કંઈક આગળ દવાખાના અમે રિફર કરવું પડે તો એના માટે આપણે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા જુદના ધોરણે કરવા માટે આપણે આયોજન કરી લીધું છે. અત્યારે રેકોર્ડ ઉપર તો અમારો સરકારી રેકોર્ડ જોયું તો લગભગ 101 દર્દી હશે. સાહેબ, આ કઈ બીમારી છે, શું ટેસ્ટમાં શું જાણવા મળ્યું? ટેસ્ટમાં બધી નીલ આવે છે, મલેરિયાની સ્લાઇડો નીલ આવે છે, ડેન્ગ્યુની સ્લાઇડો નીલ આવે છે. ડેન્ગ્યુ માટે જે બ્લડ સેમ્પલ છે એ નીલ આવે છે, સીરમ સેમ્પલ જે કરીએ. ચિકનગુનિયા માટે નીલ આવે છે, લગભગ 10-15ની સેમ્પલ લીધા. ફરી એને આજે લઈએ છીએ, કદાચ બની શકે કોઈ કારણસર મિસ થતા હોય અથવા અન્ય પ્રકારની હોય તો એના માટે આપણે પુણે વાયરોલોજીમાં આવતીકાલે, અત્યારે જે સેમ્પલ લેશો આવતીકાલે આપણે જો આરોગ્ય વિભાગ દ્વારા અથવા સરકારશ્રી દ્વારા જે પર આપણે કાર્યવાહી કરવાની થાય તે તો મેં તમામ કર્યું. દાખલા તરીકે આરોગ્યની સેવા આપવાની, સર્વિલન્સ કામગીરી કરવાની, જ્યાં જ્યાં તાવની કેસો હોય ટીમ પર બેસા રહ્યા, ટીમ પર કાર્યરત છે, અમારા પાસે આખી રેકોર્ડ પર છે અને ફોટોગ્રાફી સાથે અમારે પાસે ડોક્યુમેન્ટ છે. તો કામગીરી તો આપણે ચાલુ છે. પર અમુક ટાઈમ પહેલા 200 કેસ હતા, આજે ગામની અંદર 2000 કેસ છે. દિવસે દિવસે કેસ વધે છે તો સરકાર દ્વારા કંઈ આગળની બીમારી ડામવા માટે હું પગલાં લેવામાં આવ્યા. એમે બેઉની સહકાર જોઈએ. બેઉ મીન્સ ગામની તો પ્રથમ મને સહકાર મળે ત્યારે આ શક્ય બનશે. અમે જ્યારે પાણીની સંપની મુલાકાત લીધું તો ગંદકી બહુ હતું, એને સાફ કરાવ્યા, પંચાયત તરફથી સાફ પર કરવામાં આવ્યા. એમ પર સફાઈમાં 3-4 દિવસ લાગી ગયા. અત્યારે અહીંયા પાણી જે છે એ સ્ટોરેજની લોકોમાં છે, સ્ટોરેજની માનસિકતા છે કે પાણી સ્ટોર કરીને રાખીએ, કારણ પાણી થોડીક દરરોજ નથી આવતા એવું કંઈક છે. પણ એને જો પાણીના ટાંકા લોકો સાફ કરે તો બ્રિડિંગ પ્લેસો અટકી જાય. પણ લોકો એમ કહે છે કે અમે નહીં, પાણી રોજ નથી આવતા એટલે અમે સ્ટોરેજ તો કરશો અને ટાંકા કેવી રીતે સાફ કરીએ. એની પર અમે રાસ્તો કાઢ્યું કે માત્ર એક ખાલી ટાંકા મળી જાય અને લોકો પોતાની ટાંકા સાફ કરી બીજાની ખાલી ટાંકા પાસ આઉટ કરી દે પરિવર્તિત કરીને. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા તાલુકાનું 4-12 ગામ અને ઉગમણા 12 ગામ
મારું નામ જાડેજા સિદ્ધરાજસિંહ ખિંગારજી. અંદાજિત ઉગમણા બારામાં 4000 વસ્તી છે. છેલ્લા ઓછામાં ઓછા એક મહિનો દિવસથી અમારા ગામની અંદાજિત ઓછામાં ઓછા 500-700 માણા બીમાર છે. આ કઈ પ્રકારનો તાવ છે, કઈ પ્રકારનો વાયરસ તાવ છે એને ડોક્ટર આવે છે ગામની અંદર, પણ હવે ઠીક કરી દે છે ને એની પરિસ્થિતિ આવી રીતના થાય છે. હું પોતે છેલ્લા 3 દિવસથી બીમાર છું. મેં પણ આ ટીકરી ખાતી મારી હાલત આહવાન થઈ છે અને છેલ્લા મારા ઘરની અંદર પણ ઓછામાં ઓછા 3-4 સભ્ય દાખલ છે. 3-4 સભ્યો દાખલ છે. હવે હું પોતે ખુદ દવાખાને દવા આંગણવાડી કેન્દ્રોમાં દવા લેવા ગયો હતો. ડૉક્ટર એમ કે તમારા ભાઈ પાણી માટેનો આ પ્રોબ્લમ છે, તમે પાણીને સાફ સફાઈ રાખો અને પૂરેપૂરી કે સાફ રાખો. 3-4 દિવસ પાણી બદલાવો. પણ અમારે છેલ્લા ગામની અંદર 10-12 દિવસે પાણી આવે છે. મારા ઘરની અંદર 8-10 જણાનો પરિવાર છે. હું 8-10 દિવસ પાણીનો સંગ્રહ ના કરું તો હું કરું શું? સરકાર અમને 4-5 દિવસ પાણી આપે તો અમે પાણીનો સંગ્રહ ના કરી, અમે અનેક વાર છતાં રજૂઆત કરી પણ પ્રશ્ન કંઈ જોવાનો કંઈ પણ નિરાકાર નહીં આવે તો અમે લોકો છે ગાંધીની માર્ગે જવા માટે આંદોલન કરવાની પણ ચમકી આપી છે. અમારા ઉગમણા બારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉગમણા બારા ગામની અંદર અતિશય રોગચાળો આવ્યો છે. આને હિસાબે અમારા ગામની અંદર 4000 વસ્તી છે, તેમાં 500 જણા બીમાર છે અને અમારા ગ્રામજનોને મેડિકલની યોગ્ય સુવિધા મળી રહી એવી અમારી ગ્રામજનોની માંગણી છે. અમારા અહીંયા જે વચલાબારા PHC છે એની અંદર ડૉક્ટર મૂકવામાં આવે અને લેબોરેટરીની તમામ સુવિધાઓ આપવામાં આવે. આથી અમારા ગ્રામજનોને ખંભાળિયા રેફરલ હોસ્પિટલે 25 કિલોમીટર સુધી દવા લેવા ન જવી પડે માટે અમે સરકાર સમક્ષ એવી માંગણી કરીએ છીએ કે આવનાર સમયની અંદર જો અમારી આ માંગણી ઉપર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે અને અમારા PHCની અંદર છેલ્લા 1 મહિનાથી ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામમાં અંદાજે લગભગ 3500-4000 જેટલી વસ્તી છે ને એમાંથી 1 મહિનાની અંદર લગભગ 1500-2000 લોકો બીમાર પડ્યા છે. બીમારી શું છે એ સરકાર અને તંત્ર આજદી સુધી શોધી શકી નથી. અમુક ઘરો તો એવા છે કે જે ઘરની અંદર 4 સભ્યો હોય તો 4-4 બીમાર હોય, એને પાણી કોણ પીવડાવે, એને રોટલા ઘડીને કોણ ખવડાવે એ પણ મોટો પ્રશ્ન છે. ત્યારે જે સરકાર તંત્ર જે છે એ તંત્રએ જે કામગીરી કરવી જોઈએ, આ બીમારી શું છે અને બીમારીનું મૂળ શું છે એ મૂળ સુધી પહોંચવાની જે કામગીરી કરવી જોઈએ, બ્લડ ટેસ્ટ કરવું જોઈએ, પાણી ટેસ્ટ કરવું જોઈએ. અને જો આસપાસમાં આવી હાઈ ટેકનોલોજીવાળી લેબોરેટરી ન હોય તો અમદાવાદ લેબોરેટરીમાં ફોરેન્સિક લેબમાં મોકલી પણ આ તપાસ કરવી જોઈએ અને આના મૂળ સુધી પહોંચવું જોઈએ. 1 મહિનાથી આ લાપરવાહ તંત્ર જોઈએ હવે આ ગામની અંદર ક્યારે ફરીથી જાગતું થશે, દોડતું થશે અને લોકોને બીમારીમાંથી મુક્ત કરશે.